નમસ્કાર, જેડએસટી ની અંદર આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 20/12/2020 રવિવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મિશ રાશિની. આ સમયે ભાવનાની જગ્યાએ દિમાગથી કામ લેવું શ્રેષ્ઠ રહેશે. પ્રેક્ટિકલ થઈને તમે તમારા કામને અંજામ આપશો તો વધારે સફળ રહેશો. ઘરના નજીકના સંબંધીઓ આવી શકે છે, જેથી સમય સારો પસાર થશે. કોઈપણ પ્રકારના સરકારી કાર્ય અને બેદરકારીના કારણે અધૂરા છોડશો નહીં. વાત કરીશું વૃષભ રાશિની. દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટના સાથે થશે. આખો દિવસ સુકૂનમાં પસાર કરશો. આર્થિક મામલો સફળતા પ્રાપ્ત કરશે. કોઈ જમીનને લગતા અટવેલા કાર્યો આજના દિવસે ઉકલવામાં સારો સમય, યોગ્ય પ્રસાર કરો. વાત કરીશું મિથુન રાશિની. ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજનાઓ બનશે. આજે મોટાભાગની સમય આધ્યાત્મિકતા ગતિવિધિઓમાં પસાર થશે, જેનાથી તમને માનસિકતા શાંતિ અને સુકૂન મળશે. કોઈ સરકારી કામ અટવાયેલું હોય તો આજે તેના ઉપર ધ્યાન આપો. યુવા વર્ગે આજના દિવસે બીજી કોઈ તકરાર કરવાની જરૂર નથી. વાત કરીશું કર્ક રાશિની. આજના દિવસે ધનદાયક આજનો દિવસ છે. થોડા સમયથી મનમાં ચાલી રહેલી કોઈ શંકા દૂર થશે. તમારા નજીકના લોકો સાથે મુલાકાત થશે. મોટાભાગના કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે. વાત કરીશું સિંહ રાશિની. આજના દિવસે મિશ્રિત ફળદાયક સાબિત થઈ શકે છે. કોઈ પૂર્વ યોજના શરૂ કરવાનો યોગ્ય સમય નથી. પુરુષ વિદ્યાર્થીઓનો અભ્યાસ આજના દિવસે તેની અંદર તમારે ધ્યાન રાખવાનું જરૂર છે, જેથી તમને સફળતા મળે. આર્થિક મામલો વધારે સાવધાની જાળવવાની જરૂર છે. કોઈ પણ કાર્ય બજેટ બહાર જ્યાં જતું રહે તેની ખાસ કાળજી રાખો. વાત કરીશું કન્યા રાશિ. આજે કોઈ શુભ સમાચાર મળવાથી આખો દિવસ સુખમય પ્રસાર થશે. ધનને લગતા મામલો પણ આજના દિવસે કોઈ વિશેષ સફળતા પ્રાપ્ત કરાવશે. આ સમયે બધી ગતિવિધિઓમાં સમય પૂર્ણ થવાથી સુકૂન મળશે. જમીનના લગતા વિવાદોમાં થોડો તણાવ મળ્યા પછી ઉકેલ મળે તેવી સંભાવના છે. વાત કરીશું તુલા રાશિની. તો તુલા રાશિમાં આજના દિવસે થોડા અટવાયેલો કાર્ય પૂર્ણ થવાની યોગ્ય સંભાવના બની રહી છે. સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો. જો પ્રોપર્ટીને લગતા કોઈ કામ પૂર્ણ કરવામાં આપ મદદ આગળ વધો તેના અંગે વિચાર કરવો તમારા માટે ઉત્તમ છે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે પ્રોપર્ટી કોઈ અટવાયેલા મામલાઓને ઉકેલ મળશે, એટલે કોશિશ કરતા રહો. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ રહેશે, સફળ પણ રહેશો. વાત કરીશું અહીંયા આજના દિવસે મકર રાશિની. તો જે ઘરમાં રિનોવેશનની સુધારાને લગતી યોજનાઓ બની રહી છે, તો વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવાનું જરૂર રાખજો. આવક અને વ્યયમાં સમાનતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ પણ તેમના અભ્યાસ પ્રત્યે કાળજી રાખવાની જરૂર છે. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. થોડા મહત્વપૂર્ણ લોકોની વચ્ચે સારો સમય પસાર કરો. સારા લોકો સાથે સંપર્ક રાખવાથી તમારી પ્રતિષ્ઠા અને વૃદ્ધિ થશે. ટેકનિકલ ક્ષેત્રો સાથે જોડાયેલા યુવા વર્ગને જલ્દીથી કોઈ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની. તો આજે વ્યવસાયમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડશે. પારિવારિક જીવન આજના દિવસે વ્યવસ્થિત રહેશે. સાસરિયા પક્ષ સાથે કોઈ વાતને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ શકે એમ છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી ધીમે ધીમે સારી રહેશે. ચિંતા ના કરશો, સમય પ્રમાણે વસ્તુઓ ઉકેલાઈ જશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિ ભવિષ્યની અંદર આપનું સૂચન આપ્યું છે. મિત્રો, જેડએસટીવીની અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. જય ગણેશ. ઓમ નમઃ શિવાય.